મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 6 જાન્યુઆરી સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગરની જીજી હોસ્પિટલે વર્ષ 2019માં હોસ્પિટલમાં મૃત્યુ પામેલ બાળકોની અધિકૃત સંખ્યા જાહેર કરી છે. ગત વર્ષે હોસ્પિટલમાં કુલ 10,806 નવજાત શિશુઓને સારવાર આપવામાં આવી હતી, જે પૈકી 10,402 શિશુઓને સફળ સારવાર પછી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં ગંભીર બીમારી ધરાવતા કુલ 2,984 બાળકોને સારવાર આપવામાં આવી હતી, જે પૈકી 68% બાળકોની સારવાર સફળ રહી હતી. હોસ્પિટલમાં 2019 દરમિયાન 10,806 બાળકોને સારવાર અપાઈ હતી, જેમાંથી 435 નવજાત બાળકો મૃત્યુ પામ્યા હતા, એટલે કે સારવારનો સક્સેસ રેટ 96% રહ્યો હતો. સારવારનો હાઈ સક્સેસ રેટ હોસ્પિટલના ડોક્ટરોની પ્રતિબદ્ધતાને પુરવાર કરે છે. જામનગરની જીજી હોસ્પિટલમાં અમુક ડોક્ટરો નિયમ વિરુદ્ધ હોસ્પિટલ બહારની દવાઓ લખે છે, એવી ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે. આવી સ્થિતિમાં આજે હોસ્પિટલમાંથી 3 મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ ઝડપાયા હતા. મહેશ ભદ્રા, હાર્દિક વ્યાસ તથા જાવેદ રૂંજાને સિક્યોરિટીએ પકડી પાડ્યા હતા. હોસ્પિટલ સત્તાવાળાઓએ 3 MRની પ્રાથમિક પૂછપરછ કરી હતી. ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. કુલ 70 બેઠકો માટે 8 ફેબ્રુઆરીએ મતદાન થશે. 11 ફેબ્રુઆરીએ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે જ આચારસંહિતા અમલી બની છે. ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠકો મેળવી હતી, જ્યારે ભાજપને 3 બેઠકો મળી હતી. જામનગરના ધન્વંતરી ગ્રાઉન્ડમાં 2 દિવસીય સ્વાસ્થ્ય મેળો યોજાયો હતો. કેન્દ્રીય આયુષ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી શ્રીપાદ નાયકના હસ્તે મેળાનું ઉદ્ઘાટન થયું હતું. સાંસદ પૂનમબેન માડમ, ડેપ્યુટી મેયર કરશનભાઈ કરમૂર, યુનિવર્સિટીના ઇન્ચાર્જ VC ડોક્ટર અનુપ ઠાકર, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા વગેરે ઉદઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા. મેળામાં પ્રકૃતિ પરીક્ષણ તથા તેને અનુરૂપ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ ફાર્મસીની આયુર્વેદિક દવાઓનું પ્રદર્શન પણ યોજાયું હતું. ઔષધીય રોપાઓનું વિનામૂલ્ય વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અચ્છી તરહ સે અપને વિચાર આપકી સમક્ષ રખ પાઉંગી. કેન્દ્ર સરકારના આયુષ વિભાગના આદરણીય મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ 4th આયુર્વેદિક દિવસ અંતર્ગત આયુષ મંત્રાલય દ્વારા સ્પોન્સર્ડ આયુર્વેદ સ્વાસ્થ્ય મેળો. તાજેતરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદે જયદેવ શાહ તથા મંત્રી પદે હિમાંશુ શાહ નિમાયા છે. જામનગરમાં નવનિયુક્ત હોદ્દેદારોના સન્માનનો સમારંભ યોજાયો હતો. સાંસદ પૂનમબેન માડમ કાર્યક્રમના મુખ્ય અતિથિ બન્યા હતા. જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજયભાઈ સ્વાદિયા સહિતના હોદ્દેદારો દ્વારા સમગ્ર સંકલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ તથા પત્રકાર PD ત્રિવેદીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં જયદેવ શાહ તથા હિમાંશુ શાહનું સન્માન કરવામાં આવ્યું હતું. જામનગરમાં રવિવારે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું, જેને કારણે લોકોએ કોલ્ડ સન્ડેનો અનુભવ કર્યો હતો. એક જ દિવસમાં તાપમાન 3 ડિગ્રી ઊંચું છતાં સોમવારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. તાપમાન વધતા લોકોને ઠંડીમાં આંશિક રાહત મળી છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.